જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, તો આજે 11 સાયન્સના લેક્ચરમાં આ લેક્ચરમાં આપણે એવા ટોપિકની ચર્ચા કરવાની છે સ્વાધ્યાયમાં ઉપયોગી છે, એવા રિઝલ્ટ્સ છે, એવા સૂત્રો છે અને એવી વ્યાખ્યાઓ પણ છે. ઓકે, તો હવે આપણે એક ઘાતગણ એટલે કે પાવર સેટ એની ચર્ચા કરવા જઈ રહ્યા છે, પણ એના પહેલાં એમાં શું ઉપયોગી છે એની એક ચર્ચા કરી લઈએ. તો ઉપગણ વિશે આગળ એક ડિસ્કસ કરી હતી આગળના પીડીએલમાં, તો હવે આજના પીડીએલમાં થોડું ઉપગણ કઈ રીતના બનાવી શકાય એના વિશે થોડી, કોઈ ગણ હોય તો એના ઉપગણો કેટલા એની ચર્ચા કરી લઈએ, પછી આપણે ઘાતગણ પર જોઈએ. ઓકે, તો ફર્સ્ટ આપણે ઉપગણ, ઉપગણ જેને આપણે સબસેટ કહીએ છીએ, બરાબર ને? ઓકે, તે આગળના લેક્ચરમાં આપણે એની ચર્ચા પણ કરી છે. તો આપણી પાસે ધારો કે કોઈ ગણ હોય એ, તો એમાં સભ્યો હોય એ, બી, સી અને ડી, આટલા સભ્યો હોય, અથવા તો આપણે ત્રણ સભ્યો લઈશું. ઓકે, એમાં સમજાઈ જશે, તો સમજજો બરાબર. ત્રણ સભ્યો છે એની અંદર, તો હવે એના ઉપગણો કેટલા, એના ઉપગણો કેટલા બની શકે તો સમજજો બરાબર. પહેલા સિંગલ, એના ઉપગણો એ, બીજો ઉપગણ કયો બનશે બી, એટલે એક એકલા થઈને સી, એટલે એક એકલા એકલા થઈને આ બધા છે ઘટકો છે, પોતપોતે પોતાનું એક એક ગ્રુપ બને છે. પછી બબે જણ થઈને, એટલે બે બે, અહીંયા એ અને બી બંને થઈને એક બીજો ગણ બનાવે છે, પછી બી અને સી થઈને પણ એક ગણ બનાવે છે, અને બીજું એ અને સી એ બંને થઈને પણ બીજા ઉપગણ બનાવે છે. આ બધા ઉપગણો જ છે. ઓકે, તો પછી અહીંયા ત્રણે ત્રણ એટલે કે પોતે છે, ત્રણ જણ થઈને પણ એક બીજો ઉપગણ બનાવે છે, અને ત્રીજું છે ખાલી ગણ. ઓકે, અથવા તેને બીજું શું કહી શકીએ, એટલે કુલ આમાં ત્રણ સભ્યો છે, તો એમાં ઉપગણો કેટલા થયા, આ ત્રણ ત્રણ છ ને આ બે કેટલા થયા, આઠ ઉપગણ થયા. તો ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર પણ છે, ઉપગણોની સંખ્યા ધ્યાન રાખજો, ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર 2:n. ઓકે, તો અહીંયા જે છે ખાલી ના હોય તેવા, બરાબર છે, અને આ જે છે 2:n, એટલે અહીંયા આની અંદર કેટલા છે, n કોને કહેશું, જ્યાં n એ n ઓફ a એટલે કે સભ્ય સંખ્યા, ગણની સભ્ય સંખ્યા, કેટલી સભ્ય સંખ્યા છે, તો આ ગણમાં સભ્ય સંખ્યા કેટલી છે, ત્રણ છે, તો એવું કહેવાશે n ઓફ a બરાબર કેટલા, ત્રણ, તો એની કિંમત કેટલી મળી છે આપણને અહીંયા, ત્રણ મળી છે. એ જ અહીંયા મૂકી દો તો 2 × 3 બરાબર 2 × 2 બરાબર 8 થાય, બરાબર છે. તો આ રીતના એના ઉપગણોની સંખ્યા આપણે મેળવી શકતા હોય છે. ઓકે, તો અહીંયા આ રીતના આપણે એના બધા ઉપગણો શોધી શકાય છે. ઓકે, અને આ ઉપગણો જો આપણે કોઈ ગણ આપણી પાસે આવડે એ બરાબર, એમાં 1 અને 2 બે સભ્યો છે, તો એમાં ઉપગણો કેટલા બની શકે, તો 2 × 2 એટલે કેટલા થઈ જશે, 2 × 2 બરાબર કેટલા, 4 ઉપગણ આપણે બનાવી શકીશું. ઓકે, તો આ રીતના ઉપગણો અને ઉપગણોની સંખ્યા આપણે આ રીતના શોધી શકીએ. હવે એનો જ ઉપયોગ કરીને ઘાતગણ વિશે શીખવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એને જોઈએ હવે. તો હવે ખાસ ઉપગણો વિશે બધાને ક્લિયર હશે, હજી કોઈને પણ કોઈ ડાઉટ્સ હોય, આમાં કોઈ ટોપિક્સ સ્કાઇપ થતો હોય તો એ તમે ગ્રુપમાં મને કહી, આપણે સોરી વોટ્સએપ પર કહી શકો છો, મેસેજ કરી શકો છો પેજમાં, જે તે ટોપિક ડિફિકલ્ટ છે લખીને મને આખું પેજ જે છે એનો સ્ક્રીન આપણે ફોટો પાડીને એને સેન્ડ કરી શકો, તો હું એનું સોલ્યુશન્સ કોઈ લેક્ચરમાં ચર્ચા કરી લઈશું. ઓકે, તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે હવે જે ઘાતગણ શીખવાના છે, ઓકે, ઘાતગણ વિશે, તો એમાં એવું છે કે ઉપગણોનો ગણ છે ને એને જ આપણે શું કહીશું, એનો ઘાતગણ. ઓકે, તો એની વ્યવસ્થિત વ્યાખ્યા અને ઉદાહરણ ને એ બધું લખીએ છીએ. ઓકે, તો આ ઉપગણોની સંખ્યા આપણે ઉપગણો બનાવવા હોય તો આ રીતના બનાવી શકીએ. તો હવે અહીં જોઈએ આપણે 9 ઘાતગણ વિશે જોવાનું છે ફ્રેન્ડ્સ.
ઘાતગણ જેને અંગ્રેજીમાં શું કહે છે પાવર હવે આપણે નવો ટોપિક જોઈએ છે ઘાતગણ જેને અંગ્રેજીમાં કહેવાય છે પાવર સેટ ઓકે તો હવે ધ્યાન રાખજો અહીંયા આપણે એની વ્યાખ્યા આપીશું તો વ્યાખ્યા શું કહેવાશે તો એવું કહેવાશે ગણના ઉપગણોના ગણના ઉપગણોના ગણતી ઉપગણો થી ગણના ઉપગણો થી બનતા ગણને ગણના ઉપગણો થી બનતા ગણને તે ગણનો ઘાતગણ કહે છે તો સિમ્બલ છે ઉદાહરણ આગળ લીધું છે જોઈએ ए बराबर आपनी पास से आऊ छे आई गया ए बी सी तो आना उपगणो क्या क्या तो एक तो ए मळे બીજો શું મળે અહીંયા બી અલગ થી મળશે અહીંયા શું મળશે સી અલગ થી મળશે અહીંયા શું એ બી મળે છે પછી એ સી મળે છે અને બી સી મળે છે અને બીજો કયો મળશે એ બી અને સી અને છેલ્લો આઠમો જે છે ખાલી તો આ બધા ઉપગણોથી બને છે અને એનો શું કહેવાય ઘાતગણ જેને પી એ વડે દર્શાવે છે પાવર ઓફ પાવર સેટ ઓફ એ એટલે આને એવું કહેવાશે તે દળને પી ઓફ એ વડે દર્શાવાય છે આ શું છે ગણ એ માટેની વાત છે ઓકે તો આપણે એની વ્યાખ્યા છે ને આ ઉદાહરણ છે એટલે ઉપગણોના ગણથી બન ઉપગણો જે છે ઉપગણોથી બનતો ગણ કોઈ ગણ છે એ ગણના ઉપગણો છે ને ઉપગણોને આપણે ઘટકો તરીકે વર્ત અહીંયા લઈએ છીએ અને એ ઘટકો તરીકે વર્તે છે તો એનાથી જે આખો ગણ બને છે બીજો આ ટોટલ આખો ગણ બને છે એ ગણને જ આપણે શું કહીશું એનો ઘાતગણ હવે અહીંયા જે આના ઉપગણોની સંખ્યા છે એટલે જ એના ઘાતગણની પણ સંખ્યા છે ઘાતગણમાં એટલે કે એન ઓફ પી ઓફ એ કેટલા થાય એ પણ બે ની કેલી જે છે એન ઘાત જ સમજવાનું મતલબ કે અહીંયા જે છે તો કે એન ઓફ એ કેટલા થશે તો ત્રણ છે અહીંયા બે ની ત્રણ ઘાત જ સમજવાનું એટલે અહીંયા જે એન સમજવાના છે બે ની ત્રણ એટલે કેટલા આઠ થઈ જશે મીન્સ કે એન ઓફ એ તરીકે જ આપણે શું લઈશું એન લેવાના છે ઓકે તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે આને ઉપગણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ બરાબર છે આ પાવર ઘાતગણ એટલે કે પાવર સેટ આ રીતના આપણે શોધી શકીએ છીએ એટલે કોઈને પણ પૂછે કે ઘાતગણના ઘાતગણમાં કેટલા સભ્યો છે એના ઘાતગણમાં કેટલા સભ્યો છે તો એના ઉપગણોની સંખ્યા આપણે શોધી કાઢીશું તો એના ઘાતગણની સંખ્યા મળી જશે ઓકે બીજું પણ બહુ ડિટેલ છે પણ આપણે જે એક્ઝામ્પલ્સમાં ઉપયોગ કરવાના છે વ્યાખ્યા અને રિઝલ્ટ છે તો એ વ્યાખ્યા અપ્લાય કરીને આપણે એમાં સભ્ય સંખ્યા અને એના ઉપગણોનો ગણ બનાવીને એનો ઘાતગણ શોધીશું ઓકે તો હવે આપણે બીજો એક ટોપિક જોઈએ જે આપણે પૂરક ગણ કહીશું બરાબર છે તો હવે પહેલા એક સાર્વત્રિક ગણ વિશે જોઈએ સાર્વત્રિક ગણ તો સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ સેટ ઓકે તો યુનિવર્સલ સેટ સાર્વત્રિક ગણ યુનિવર્સલ એટલે કે બધાને સમાવતો ગણ આપણે એક સ્કૂલ છે તો સ્કૂલને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય જો ઉદાહરણ તરીકે સ્કૂલ એ સાર્વત્રિક ગણ થઈ શકે આખું વિશ્વ એ પણ સાર્વત્રિક ગણ તરીકે હોઈ શકે કોઈ દેશ એ પણ સાર્વત્રિક ગણ તરીકે હોઈ શકે મીન્સ કે બધાને સમાવતો ગણ બધા ગણોને સમાવતો એટલે કે એમાંથી ગણ ક્રિએટ કરી શકતા હોય સ્કૂલને સાર્વત્રિક ગણ લઈએ બરાબર છે તો સ્કૂલ એક સાર્વત્રિક ગણ તરીકે વર્તે તો એની અંદરના જે ગણો છે એટલે કે ધોરણ અગિયાર છે ધોરણ બાર છે ધોરણ આઠ છે દસ છે આ બધા તમામ ધોરણો શું થશે એના ગણો થશે બરાબર છે એની અંદરના ગણ છે એટલે એ બધા ગણોને લઈથી બાર ધોરણે સ્કૂલ સમાવેશ તો સ્કૂલને આપણે સાર્વત્રિક ગણ લઈ શકીએ એટલે
સાર્વત્રિક ગણ નક્કી કરવો એ આપની પર આધાર છે. કોને સાર્વત્રિક નક્કી કરવું? તો સાર્વત્રિક ગણ જે છે એને આપણે સેના યુ વડે દર્શાવતા હોય છે. સેના વડે દર્શાવે છે? યુ વડે દર્શાવાય. સાર્વત્રિક એટલે કે બધાને સમાવતો ગણ, એટલે એવું કહેવાશે. એની વ્યાખ્યા જનરલી આપી હોય એમ તો વ્યાખ્યા એ છે જ ને, સાર્વત્રિક ગણ છે, નોન ડિફાઇન્ડ છે. પણ અહીંયા આપણે એની એ વ્યાખ્યા આપી શકે કે બધા ગણ, બધા ગણોને સમાવતો ગણ, સમાવતો ગણ, તેને શું આપણે કહીશું? સાર્વત્રિક ગણ. એ સાર્વત્રિક ગણની ડિટેલ્સ પરથી આપણે શું શીખવાનું છે? પૂરક ગણ એટલે કે કોમ્પ્લિમેન્ટ સેટ, ઓકે, જે આપણે યુઝ કરવાના છે. એટલે કે જો એક આ ચોરસ સાર્વત્રિક ગણ લઈ લીધો તો એની અંદરના બધા ગણો બની શકે, બરાબર છે? અને એના પરથી આપણે કોમ્પ્લિમેન્ટ શોધવાનું છે કે પૂરક ગણ શું, બરાબર છે? તો આપણે હવે સાર્વત્રિક ગણ પછી જોઈશું પૂરક ગણ વિશે. ઓકે, પૂરક ગણ જેને આપણે કોમ્પ્લિમેન્ટ સેટ કહીએ છીએ, પૂરક એટલે પૂરતતા આપતું, એ કઈ રીતે? તો કે અહીંયા જે છે આપણે એ, અહીંયા બી, એ અને બી જે બંને ભાગ છે એક પૂરેપૂરા ખંડના ભાગ છે. તો એવું કહેવાશે ખંડ માટે એનો પૂરક એ અને બી એ એકબીજાના કેવા થશે? પૂરક કહેવાશે, બરાબર છે? મતલબ એકબીજાના પૂરક એટલે આ પૂરકનું પૂરતા આપવી હોય તો બી માટે એની જરૂર પડે છે ને, એ માટે બી, એટલે એનો પૂરક બી અને બીનો પૂરક કોણ થશે? એ થશે. તો આ રીતના આપણે પૂરક છે સમજવાનું છે. તો સમજો કે એની પૂરતતા આપતો છે, ઓકે. તો અહીં ધ્યાન, આપણે યુ તરીકે કોઈક સેટ લીધો છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, આ સાર્વત્રિક ગણ આપણે ધારી લીધો છે, કારણ કે આપણે જ નક્કી કર્યું છે. હવે આપણી પાસે એ તરીકે આવે છે, શું છે? થ્રી ફાઈવ સેવન ને નાઇન. તો એનો પૂરક ગણ કોણ? એનો પૂરક ગણ કોણ? તો એનો પૂરક ગણ આપણે યુમાંથી એ બાદ કરી નાખવાનું, એટલે કે આમાં એવું થશે એનો પૂરક ગણ એ ડેસ કહીશું આપણે પછી આને શીખીએ, પણ જનરલી પહેલાં આપણે થોડુંક નેચરલી અહીંયા જોઈએ. તો આ પૂરો ગણ થવા માટે અહીંયા કોણ કોણ ખૂટે છે એ લખી દેવાના. વન ટુ નથી થ્રીમાં, મતલબ એમાં ના હોય તેવા બધા યુના સભ્યો લખવાના. થ્રી છે એ નહીં લખવાનો, છે આ લખીશું, છ લખીશું, આઠ ને દસ, બરાબર છે? તો આ જે છે એને એકબીજાના શું થયા? પૂરક થયા, એટલે એની વ્યાખ્યા એવી અપાય છે, ત્યાં રાખજો ફ્રેન્ડ્સ. શું આપીશું તો સમજો બરાબર. વ્યાખ્યામાં એવું કહેવાય છે કે ગણ એમાં ના હોય, એવું કહેવાશે કોઈ ગણ એ માટે, કોઈ ગણ એ માટે એમાં ના હોય તેવા સાર્વત્રિક ગણના ગણ યુના તમામ ઘટકોથી બનતા ગણને, તમામ ઘટકોથી બનતા ગણને એનો પૂરક ગણ એ ડેસ કહે છે. જે ઉદાહરણમાં છે એનો મતલબ એક કેમ સૂત્ર એ ડેસ શોધવો હોય તો યુમાંથી શું વાત કરી નાખવાના? એ વાત કરી નાખવાના, એટલે કે યુનિવર્સલ સેટમાંથી જે તે સેટ વાત કરો તો એનો શું મળી જાય? પૂરક ગણ. એટલે એવું કહેવાય છે કે એમાં ના હોય તેવા તમામ યુના ઘટકો, અહીંયા શું કરે છે? એમાં વન નથી પણ યુમાં તો છે, ટુ નથી એમાં યુમાં તો છે, થ્રી છે એમાં, તો આમાં લખવાનો નથી. મતલબ કે એમાં જે ઘટકો હોય એના પૂરકમાં આવતા નથી, એના સિવાયના, એના સિવાયના પણ કયા? જે એને સમાવતો સાર્વત્રિક ગણ હોય તે, એટલે અહીંયા કોઈ ગણ એ માટે એમાં ના હોય તેવા સાર્વત્રિક ગણ યુના તમામ ઘટકો એમાં નહીં હોવા જોઈએ, અને યુમાં હોવા જોઈએ પાછા,
તો તેવા તમામ ઘટકોથી બનતા ગણને એનો શું કહેશું? પૂરક ગણ, એ ડેશ કહે છે, જેને આપણે એ ડેશ વડે દર્શાવીશું. એટલે કે યુમાંથી એના ઘટકો બધા બાદ કરી દેવાના. જો અહીંયા એવું કંઈ બી લખી દઉં, અહીંયા મેં 5, 6, 7 તો બી ડેશ શું થશે? બી ડેશ બરાબર અહીં ધ્યાન આપણે બી ડેશ અહીંયા શોધીશું. યુમાંથી શું બાદ કરી નાખવાના? બી. એટલે કે યુના બીમાં 5, 6, 7 છે નહીં લખવાના, એના સિવાયના બધા લખી દેવાના. 1, 2, 3, 4 પછી ડાયરેક્ટ 8, 9, 10. ઓકે, તો આ શું થઈ ગયું? બી ડેશ થઈ ગયું. બરાબર, તો એનો પૂરક ગણ મળી ગયો. ઓકે, તો પૂરક ગણ એટલે કે જેનો પણ પૂરક ગણ જોઈતો હોય એ ગણ યુમાંથી બાદ કરી દેવાનો, એટલે એનો કોમ્પ્લિમેન્ટ એટલે કે પૂરક ગણ તમને મળી જશે. ઓકે, તો હવે આ જે છે એના એક્ઝામ્પલ્સ અને એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ.